આજે આપણે આ લેક્ચરમાં જે થોડીક થિયરી છે અને મૂડી નફાની ગણતરીનું જે પત્રક છે એને આપણે સમજવાનું છે, તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ. તો શરૂઆત કરીએ. પહેલું, મૂડી નફો અન્ય ખાસ સંજોગોમાં ગણાય છે કે નથી ગણાતો, બરાબર? તો એ સંજોગોને પહેલાં સમજી લઈએ. તો એમાં પહેલો સંજોગ જે છે, ફડચામાં ગયેલી કંપની દ્વારા કંપની મિલકતની વહેંચણી કરે. તો આવી રીતના થાય તો શું મૂડી નફો ગણાય? તો આવી કંપની દ્વારા જે વિદ્યાર્થી મિત્રો તેના શેર હોલ્ડર્સને મિલકતની જે વહેંચણી કાયદાના અર્થ મુજબ હસ્તાંતરણ થતું નથી, તેથી કોઈ મૂડી નફો કંપનીના હાથમાં કરપાત્ર બનતો નથી, બરાબર? આ યાદ રાખવાનું છે. પણ શેરહોલ્ડરને મળતી રકમ જે છે એ શેરહોલ્ડરના હાથમાં તેના શેરની વહેંચણી કિંમત ગણાશે અને એના ઉપર કર ગણવો પડે. તો આ સંજોગમાં યાદ રાખવાનું એ બાબત, બરાબર? પછી શેરની પુનઃ ખરીદી કરી હોય કોઈએ, બરાબર, તો એને મૂડી નફો ગણાય? તો કે અહીં કંપની દ્વારા શેરહોલ્ડર્સને જે રકમ મળે તે રકમ શેરહોલ્ડરના હાથમાં તેના શેરની વેચાણ કિંમત ગણાય અને એના ઉપર ફુગા આદર્શક આંકનો લાભ શેરહોલ્ડરને મળી શકે છે અને આ તફાવતની રકમ છે એ મૂડી નફા તરીકે કરપાત્ર ગણાય છે, બરાબર? ત્યારબાદ જો કોઈ ઘસારાપાત્ર મિલકતનું હસ્તાંતરણ કરે તો કે કોઈ પણ આખા એક બ્લોકની તમામ મિલકતો વેચી દેવામાં આવે તો બ્લોકની ઘસારા બાદ કિંમત કરતાં જે વધારો ઉપજ્યો હોય તે ટૂંકાગાળાનો મૂડી નફો ગણાય છે, બરાબર? અને જો ખોટ આવે તો તે ટૂંકાગાળાની ખોટ ગણવામાં આવે છે. આ યાદ રાખવાનું છે, બરાબર? ત્યારબાદનું છે, આખા ચેક કે અમુક વેપારી એકમોનું વેચાણ કરે, બરાબર? આખા એકમ કે અમુક વેપારી, બરાબર, એનું વેચાણ કરે, સ્લમ્પ સેલ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો એને. તો અહીંયા કોઈ વાર વેપારી એકમ આખું વેચી દેતો હોય છે. તો આવા સંજોગોમાં જે વેચાણ કિંમત નક્કી થઈ હોય તેમાંથી એકમની ચોખ્ખી મિલકતો એટલે કે કુલ મિલકતો માઇનસ કુલ જવાબદારી બાદ કરવાની રહે અને જો 36 માસથી વધુ સમયથી એ એકમની માલિકી કરદાતા પાસે રહેલી હોય તો એ લાંબા ગાળાનો નકર ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાય છે, બરાબર? અને એની અંદર ઇન્ડેક્સેશન જે છે કોસ્ટ એનો લાભ મળતો નથી, સૌથી મહત્વ. ત્યારબાદ જો સરકારી કિંમત કરતાં ઓછી કિંમતે મિલકત તમે વેચતા હોય તો કે જમીન મકાન પ્રકારની જે મિલકતો છે એ કલમ લાગુ પડે છે. આવા સંજોગોમાં સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી દ્વારા સ્ટેમ્પ ડ્યુટીના હેતુ માટે નક્કી થયેલ રકમ વેચાણ કિંમત ગણવાની રહે છે અને ઇન્ડેક્સેશન કોસ્ટનો લાભ મળતો હોય છે. તો હવે આપણે સમજીએ મૂડી નફાની ગણતરીની જે પદ્ધતિ છે એ કેવી રીતના પણ ગણવામાં આવે છે એનું જે પત્રક છે એને આપણે સમજીએ, બરાબર? તો અહીંયા લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાનો બે પ્રકારના મૂડી નફા હોય છે. તો એને પત્રક દ્વારા સમજીએ. તમારે દર વખતે દાખલામાં આટલી બાબતો ખાસ યાદ રાખવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પત્રક જોઈ શકો છો તમે તમારી સ્ક્રીન ઉપર. સાથે સાથે તમારે તમારી નોટબુકની અંદર આ પત્રકનો નમૂનો પણ બનાવી લેવો જેથી કરીને ભવિષ્યમાં દાખલાની ગણતરી વખતે તમારે ઉપયોગી પુરવાર થાય. તો અહીંયા જેનું નામ હોય એનું નામ આપણે લખશું, બરાબર? લાંબા ગાળાનો અથવા તો ટૂંકા ગાળાનો મૂડી નફા માટે આખું એક જ પત્રક છે, બરાબર? તો શું ફેર છે બેમાં એ આપણે સમજીશું, ક્યારે લાંબા ગાળાનો અને ક્યારે ટૂંકા ગાળામાં કેટલો તફાવત આવે. તો પાછલું વર્ષ અને આકારણી વર્ષ, વિગત, રકમ, બરાબર? તો પહેલું તો તમારે દાખલામાં વિચારવાનું કઈ મિલકત છે એટલે મિલકતનું નામ. બીજું એ વિચારવાનું કઈ તારીખે મિલકત ખરીદી હતી. ત્યારબાદનું ત્રીજું એવું વિચારવાનું મિલકત હસ્તાંતરણની તારીખ કઈ છે. પછી ચોથું સ્ટેપ આપણે એ વિચારવાનું મિલકત ધારણ કર્યાનો સમયગાળો કયો છે, કેટલો સમયગાળો છે, મિલકતનો પ્રકાર કેવો છે, લાંબા ગાળાની છે કે ટૂંકા ગાળાની છે. પછી અહીંયા તમે વેચો છો એટલે જે અવેજ આવે છે મિલકત વેચતા એ અંદરના ખાના મૂકવાનો, એમાંથી તમે ખર્ચાઓ ચૂકવતા હોય, બરાબર ને? તો એ ખર્ચા હસ્તાંતરણના તમને શું મળે, બાદ મળે. અને જે વધે છે એને કહેવાય ચોખ્ખું વેચાણનો અવેજ, બરાબર? એમાંથી તમને મિલકતની સુધારેલી કિંમત જે છે એ બાદ મળતી હોય છે. તો એ કેમ મળે આપણે આગળ જોઈ ગયા. મિલકતની સુધારેલી પાછલા વર્ષનો એટલે કે હસ્તાંતરણના વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદીના વર્ષનો સૂચકાંક ગુણ્યા મિલકતની પડતર કિંમત ભાગ્યા 1, બરાબર? એટલે એ મળશે. પછી મિલકતના કરેલ સુધારા વધારાની જે કિંમત છે એ પણ આપણે જે આ સૂત્ર મુજબ મેળવી શકીએ છીએ. એમાં ખર્ચ જે છે એની સુધારેલી રકમ અહીંયા બાદ મળશે તમને, બરાબર? તો એ બાદ કરીને તમને જે આપણે કલમનો કોષ્ટકને કપાત કર મુક્ત જોયું હતું એમાં એ જે તમારી મિલકત હોય એ પ્રમાણે તમને અહીંયા આ કલમો હેઠળ 54, 54B, 54D, 54EC, 54F અને 54G હેઠળ તમને મૂડી નફામાંથી બાદ મળે છે અને જે મળે એને લાંબા ગાળાનો અથવા તો ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવામાં આવે છે. તો અહીંયા લાંબા અથવા ટૂંકા ગાળાનો ક્યારે બને, તો અહીંયા જો ટૂંકા ગાળાની તમારી મિલકત હોય તો તમારે આવો ઇન્ડેક્સેશનનો લાભ મળતો નથી. આ ઇન્ડેક્સેશન કહેવાય, બરાબર? ઇન્ડેક્સેશન, કોસ્ટ ઇન્ડેક્સેશનનો લાભ ક્યારે મળે, તો કે જ્યારે લાંબા ગાળાની તમારી મિલકતો હોય, ખરીદી હોય અને વેચતા હોય, બરાબર, લાંબા ગાળે,
ત્યારે તમને આનો લાભ મળે છે, બાકી ટૂંકા ગાળામાં આ ગણતરી આવશે નહીં. બરાબર, તો આ મેં લખેલું છે, જેને આપણે LTCG અને STGCG કહીશું, એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઇંગ્લિશમાં ટુ, અને ગુજરાતીમાં લાંબા ગાળાનો મૂડી નફો અને ટૂંકા ગાળાનો મૂડી નફો. તો અહીંયા નોંધ લખી લેવી કે ટૂંકા ગાળાના નફા માટે મિલકતની સુધારેલી કિંમત એટલે કે ફુગાવા દર્શક આંકના ઉપયોગ વિનાની મૂળ રકમ મૂકીને ગણવો, બાકી યથાવત ઉપર જે ફોર્મેટ છે એ એમનેમ રહેશે. આ જે વિગત છે એ આવશે નહીં. બરાબર, ઇન્ડેક્સેશનનો લાભ મળતો નથી અને જે મળે એ ટૂંકા ગાળાની મળે છે. તો આ પત્રક ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખી લેવું, કારણ કે હવે પછી જે આપણે સમજૂતી મેળવીશું એ દાખલાની અંદર એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, ત્યારબાદ જે પોઈન્ટ બાકી છે એ પોઈન્ટને સાથે સાથે સમજી લઈએ કે મૂડી ખોટ માંડી વાળવી અથવા આપણે આગળ બીજું શું કરીએ તો કે આગળ ખેંચી જઈએ કલમ નંબર 74 પ્રમાણે. તો શું આવે તો કે મૂડી નફાના શીર્ષક હેઠળ આપણે કોઈ પણ પ્રકારની ખોટ અન્ય કોઈ શીર્ષક હેઠળની આવક સામે માંડી વાળી શકાતી નથી. એટલે ખોટ એટલે એ ખોટ જ ગણાય છે. બરાબર, એટલે અમુકવાર નફો થતો હોય ને અમુકવાર ખોટી જતી હોય મિલકત વેચતા, તો એ ખોટ આવી તો શું કરવું, નફો ન થયો મૂડી નફો. તો કે લાંબા ગાળાની મૂડી ખોટ ટૂંકા ગાળાના નફા સામે માંડી વાળી શકાય નહીં, પરંતુ ટૂંકા ગાળાની મૂડી ખોટ છે, આ લખી લેવું ખાસ તમારું, ટૂંકા ગાળાની જો ખોટ આવી તો એ લાંબા ગાળાના મૂડી નફા સામે માંડી વાળી શકાય છે અને બાકીની જે વધેલી ખોટ છે એ 8 વર્ષ સુધી આગળ ખેંચી લઈ જઈ શકાય છે અને એવી જ રીતે માંડી વાળવામાં આવે છે. બરાબર, તો આ સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે, ખાસ તમારે તમારી નોટબુકની અંદર નોંધ કરી લેવી. બરાબર, કારણ કે દાખલાની અંદર જો ખોટ આવી તો આપણે ગણતરી કરશું ત્યારે આ પોઈન્ટનો ઉપયોગ આવશે, ત્યારે હું તમને સમજાવીશ જો અહીંયા આ વિગત આવી કે ન આવી. બરાબર, તો સૌથી મહત્ત્વની વિગતની જે આપણે આ વિડીયો લેક્ચરની અંદર સમજૂતી મેળવી કે ભાઈ મૂડી નફાનું નમૂનાનું પત્રક કેવી રીતના બનાવશું, દાખલો ગણશું એ પત્રક પ્રમાણે, અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં માંડી વાળવાની વિગત હતી. બરાબર, મૂડી નફો ગણાય કે ન ગણાય એ આપણે જોયું. તો આશા રાખું છું કે આ વિડીયોમાં જે સમજૂતી આપી એ સારી એવી સમજાણી છે. થેન્ક યુ.